હું કોણ છું એ તો તમાર પહેલા નક્કી કરો પછી આગળ વધો તમે ક્યાંય ને તો પેહલા શું પૂછી રાખો તમે તમારું નામ લખાવ તમે તમે કોણ છો તો એમ આપણે ધર્મ પણ એમ જ કરવું પડે ને પેલા તમે કોણ છો તો નક્કી કરો પડે પછી આગળ વધો પેલા આ કરો નક્કી કે હું કોણ છું પછી બીજી બધી વાત હા તો આપણે પ્રોક્સીમાં જ કામ કરીએ છે ને બધું જો આમ જુઓ ને તો બહુ સહેલું છે અને નહી તો આમ જુઓ તો અઘરું બી બહુ છે

આ બધાનો જો તમને નિચોડ જોઈતો હોય તો એક જ શબ્દમાં છે નિચોડ અને તે છે સમર્પણ ગુરુ અને પરમાત્મા પ્રત્યે અવિહળ સમર્પણ સાહેબજી કે છે એમ હેવ ટુ ડુ નથિંગ એપસો નથિંગ પણ આપને કે વિશ્વાસ છે ગુરુ કે તરહ કઈ કરવાનો ન થે તારું કે હે ઉધકે હોય કઈ કરે થોડું પામા કઈ કરેક થાય જીવન માં આપડો સંસાર માં આ અનુભવ છે આપડો હમ કઈ કરેવ તો તું ન દે તરા ઘણી વખત આપણે કીધું છે કે દરેક દ્રવ્ય પોતે પોતાની સમુચ્ચય યોગ્યતા પ્રમાણે પરિણમે છે તમે માત્ર એમાં નિમિત્ત છો દ્રષ્ટા છો કરતા નથી અંદર તમારું કરતા પણ જ્યાં સુધી તમને લાગે છે ત્યાં સુધી તમને સ્વની અંદર ઠેરવા પણ ત્રણ કણ માં બની ન શકે

માર્ગ સરળ છે પ્રાપ્તિ દુર્લભ છે દુર્લભ છે છે વાક્ય અને જેમ જેમ અનુભવ થતો જાય છે એમ એમ લાગે છે કે જ્ઞાનીના વચનો कितना से करेगा मार्क्स आउट से और हाँ प्राप्ति में घना वर्षों लग गया तो लॉन्ग टाइम कितना जन्मों ना जन्मों लग गया

કે તમારા અહંકારથી કાંઈ થયું નથી આ જગતમાં નોટ અચીવ રેન્ડ થી